કેશોદમાં જન અધિકાર મંચના નેજા હેઠળ મામલતદાર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે, પરંતુ કેશોદ, માંગરોળ, કુતિયાણા અને પોરબંદરના ખેડ વિસ્તારમાં ઉપરવાસની નદીઓના પાણી છોડાતા આ ગામોના ખેડૂતોની પરિસ્થિતિ તો અત્યંત દયનીય બની જાય છે। ત્યારે ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ થાય એ હેતુથી પ્રવીણભાઈ રામની આગેવાનીમાં અંદાજિત 5000 જેટલા ખેડૂતોની સહી સાથે નીચે મુજબની માંગણીઓ સાથે આવેદનપત્ર કેશોદ ખાતે જવાબદાર અધિકારીઓને સુપ્રત કરવામાં આવ્યું। ગઈ સાલ કેશોદ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકસાન થયું હોવા છતાં હજુ સુધી પાક વીમાના પૈસા ખેડૂતોને મળેલ નથી, તો આ બાબતે ઘટતું કરવા તેમજ ઓજત 1-2 વર્ધલી વિયર ડેમ સરકારી ગાઈડલાઈન મુજબ પ્રથમ વરસાદે 75% ભરાવવાના હોય છે, પરંતુ સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ આ ડેમો પ્રથમ વરસાદે જ ઓવરફ્લો ભરી દેવામાં આવે છે અને પછી જ્યારે ઉપરવાસમાં વધારે વરસાદ આવે ત્યારે એક સાથે પાણી છોડાતા ગીર વિસ્તારમાં તારાજી સર્જાય છે અને અનેક દિવસો સુધી ગીર વિસ્તાર સંપર્ક વિહોણો બની જાય છે। ત્યારે આ બાબતમાં કાયમી નિકાલ માટે ઘટતું કરવા અને કેશોદ, માંગરોળ, કુતિયાણા, પોરબંદરના ગીર વિસ્તારમાં આવતા ગામોને ફ્લડ એરિયા જાહેર કરવામાં આવે તેમજ ગીર વિસ્તાર માટે સરકાર દ્વારા અલગ યોજના બનાવી અલગથી બજેટ ફાળવવામાં આવે તેમજ ઓજત અને સાબરી નદીના ઊંડાઈ અને પહોળાઈ જૂના રેકર્ડ પ્રમાણે કરવામાં આવે તેમજ કોન્ક્રીટ દિવાલ બનાવવામાં આવે જેથી કરીને ખેડૂતોને વધારે પડતું નુકસાન ના થાય તેમજ ચાલુ વર્ષે અતિભારે વરસાદ પડતા ખેડૂતોના તમામ પાક સદંતર નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોને એમની નુકસાનીનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે પ્રેલાઇન મેન તાલીમાર્થીઓને રોજગારી આપવા તેમજ આઉટસોર્સિંગથી ચાલતા 66 કેવીના સબસ્ટેશનો બંધ કરવા જન અધિકાર મંચના નેજા હેઠળ રજૂઆત કરવામાં આવી અને આ બાબતે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। બંને રજૂઆતોમાં પ્રવીણભાઈ રામની સાથે સાથે કેશોદ તાલુકા પ્રમુખ રાજુભાઈ મોકરિયા, રાજુભાઈ બોદર, જયેશભાઈ સોલંકી, ભાવિનભાઈ સિહાર, કાનાભાઈ વીરડા, મહેશભાઈ કરગ્યા, ભરતભાઈ મૈયત્રા, સંદીપભાઈ રામ, ગોવિંદભાઈ કેસવાલા, સંજયભાઈ અને જન અધિકારી મંચના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા। ગોવિંદ ઘડિયા, ZSTV, કેશોદ। કેશોદ ખાતે મામલતદાર સાહેબ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને ખેડૂતોના મુદ્દે તેમજ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓના મુદ્દે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। ખેડૂતોની માગણી એ છે કે કેશોદ હોય, માંગરોળ હોય કે ગેડ વિસ્તાર હોય, આમ તો સમગ્ર ગુજરાતમાં વધારે વરસાદ પડ્યો છે અને એના કારણે તારાજી થઈ છે, પરંતુ આ વિસ્તારો એવા છે કે જ્યાં ઉપરવાસની નદીઓમાંથી પાણી છોડાતા અહીંયા ખૂબ મોટા પાયે તારાજી દર વર્ષે સર્જાય છે, ત્યારે આ લોકો માટે એમને ફ્લડ એરિયા જાહેર કરવામાં આવે, એમના માટે સ્પેશિયલ યોજના જાહેર કરી અને સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે અને ગયા વર્ષનું જે કંઈ પાક વીમાના પૈસા પણ હજી બાકી છે એ પણ આપવામાં આવે। આવી 5-7 ખેડૂતોની યોગ્ય માગણીઓને લઈને આજે જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે। એપ્રેન્ટિસ જે તાલીમાર્થીઓ છે એ એપ્રેન્ટિસ તાલીમાર્થીઓની માગણી એવી છે કે એ જે અનુભવી તાલીમાર્થીઓ છે એમને રોજગારી નથી મળતી અને એની સામે બિન અનુભવી તાલીમાર્થીઓને, ક્યાંક બિન અનુભવી લોકોને રોજગારી મળે છે, એમનો આક્ષેપ છે। ત્યારે એમની માગણી છે કે અનુભવી તાલીમાર્થીઓને રોજગારી મળે, 66 કેવીમાં જે આઉટસોર્સિંગથી જે ભરતી થાય છે એ સદંતર બંધ થાય। આવી તમામ માગણીઓ સાથે આજ રોજ મામલતદાર અને કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સાહેબને એમનું આવેદન પર સુપર જન અધિકાર મંચના નેજા હેઠળ કરવામાં આવ્યું છે। આજે એપ્રેન્ટિસ તાલીમાર્થીઓ અને ખેડૂતો અને જન અધિકાર મંચના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે અને આવનારા સમયમાં નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી વિશાળ રેલી સાથે ઉગ્ર આંદોલન કરીશું।